તો ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ અને જેમાં જયેશ દાદડિયાએ આ મહાજીત હાંસલ કરી. ઉમેદવારોમાં માફ કરશો, જે કાર્યકર્તાઓ હતા તેમનામાં પણ ખરો ઉત્સાહ જોવા મળ્યો. બિપિન પટેલને માત્ર 67 મત મળ્યા, જ્યારે જયેશ દાદડિયાને 113 મત પ્રાપ્ત થયા. બીજેપીના લીડરોએ જે સંકલન કરીને ઉમેદવાર નક્કી કરવા જોઈએ, એ સંકલનની ખામી જોઉં છું. અને આ જીત છે એ લોકશાહીમાં લોકતંત્ર દ્વારા જે ચૂંટણીઓ થાય છે એ મજબૂતાઈથી લોકશાહીની ઢબે આ સહકારી ક્ષેત્રની જીત છે. મેન્ડેટ આપવાનું સંકલનની ખામી એટલા માટે જોઉં છું કે 24 તારીખે ઉમેદવારી પત્ર ભરવાની પહેલી તારીખ હતી અને 30 તારીખ છેલ્લી હતી. 24 તારીખે એફકોનું બોર્ડ હતું અને તે દિવસે બોર્ડમાં બધાએ નક્કી કર્યું કે આજે આપણે ફોર્મ ભરી દઈએ બધા, જેથી કરીને ફરી વખત 30 તારીખ સુધીમાં આવવું નહીં. ભૂતકાળમાં ક્યારેય મેન્ડેટ આપ્યા હોય ઇફકો, ક્રિપકો, નાફેડ, નાસ્કો, આ બધી જ ચૂંટણીઓમાં હું લડી ચૂક્યો છું. મારો અનુભવ હતો કે આવા ક્યારેય મેન્ડેટો અપાવાના નથી, મને જાણ પણ નથી આ કક્ષાની અપાતા હોય. 24 તારીખે જયેશભાઈ મારી સાથે હતા, એને પણ આ મેન્ડેટની જાણ નહોતી, મને પણ જાણ નહોતી. અમે બધા ગુજરાતના છીએ, મેં પણ ફોર્મ ભર્યું હતું, એણે પણ ભર્યું હતું. ત્રીજું મહિલા વિભાગ કહેવાય, એમાં પણ કોઈને આવો મેન્ડેટ અપાવાનો નથી રાજ્ય કક્ષામાં અપાવાનો. એટલે આની જાણ નહીં હોવાના કારણે જે જયેશભાઈએ ફોર્મ ભર્યું ત્યાર પછીના 2-3 દિવસે બિપિનભાઈએ ભર્યું, તો બળવો ઉચિત શબ્દ નથી. સંકલન જે કરવું જોઈએ જો કર્યું હોત તો આજની પરિસ્થિતિ ના આવત. નહીં, સંકલનનો જ અભાવ કહેવાય ને, કે સંગઠનની જવાબદારી છે. મેં વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે, નાના મોટા નિર્ણયો સાથે બેસીને સમૂહ લઈને કરતા, કોઈ એક જણ નિર્ણય કરી લે એવું ન થતું. અને એવું થાય તો પણ એક વિશ્વાસનું વાતાવરણ હોવું જોઈએ. આ વિશ્વાસનું વાતાવરણ હોત તો આજની પરિસ્થિતિ ના આવત. સહકારી પ્રવૃત્તિને બદનામ કરવા, સહકારી પ્રવૃત્તિને બદનામ કરવા વારંવાર ઈલું ઈલું સહકારીમાં હાલે છે એવી વાતો કરીને સહકારી ખેતીને બદનામ કરવા માટે જે પ્રયાસ હતા, ઈલું ઈલું કોને કહેવું? સવારે કોંગ્રેસમાં હોય, બપોરે ભાજપમાં જોડાય, બપોર પછી પદ મળી જાય, એને ઈલું ઈલું કહેવું? કે ભાજપે ભાજપમાં જોઈ એને ઈલું ઈલું કહેવું? એટલે આ શબ્દો સહકારિતામાં ખૂંચે છે. મારે અમરેલીની સભામાં, ચૂંટણી સભામાં આવીને અહીંયા ઈલું ઈલું સહકારી માલે એક પણ કોંગ્રેસના પદાધિકારી કે કાર્યકર્તાને મેં, મુખ્ય 4 સંસ્થાઓ કહેવાય એમાં એક પણ કોંગ્રેસથી ડાયરેક્ટર નથી, છતાં ઈલું ઈલું કહીને જે મોરલ તોડવાના પ્રયાસો કરતા હતા એની સામેનો આ વાત છે. ઈલું ઈલું જ્યાં ચાલે છે એનાથી કાર્યકર્તાઓ નારાજ છે, સહકારિતાથી નારાજ નથી. સહકારિતાથી સમૃદ્ધિ લાવવા માટે પ્રધાનમંત્રી આપેલા નારાને અમે સફળ બનાવવા માટે તમામ ક્ષેત્રોમાં કામ કરીએ છીએ અને કરતા રહેવાના છીએ. પાર્ટી નિર્ણય કરી લે તો કાનૂનમાં સુધારો થઈ શકે, અથવા તો પાર્ટીમાં પ્રસ્તાવ કરીને નક્કી કરે કે હવે ભાઈ આ રીતે નક્કી થશે, તો હું માનું છું કે સહકારી ક્ષેત્ર હજુ સુધી લેવાની વાતો ભલે કરે પણ ખૂબ કઠિન છે. સહકારી ક્ષેત્ર જે રીતે હાલે છે, ભાજપમાં પણ જેને સહકારિતાની ખબર જ ન હોય એને બેસાડી દેવાની માનસિકતા હોય, જે ઈલું ઈલું પોતાને લાગે પોતાની સાથે હોય એને બેસાડી દે, જેને સહકારી પ્રવૃત્તિ કેમ ખબર ન હોય એ માનસિકતા સહકારિતાને તોડે, નુકસાન કરે. વર્ષોથી સહકારિતામાં કામ કર્યું હોય, કઈ પદ્ધતિથી કામ કર્યું હોય અને ભાજપના કાર્યકર્તા હોય,
એને બેસાડવાનો પ્રયત્ન થાય તો મને લાગે છે કે યોગ્ય છે. ત્યારે અત્યારે તો પ્રસંગો બને છે જે ગુજરાતમાં કેટલી જગ્યાએ બન્યું છે કે જ્યાં સહકારી સારામાં સારી ચલાવતી હોય. વડોદરામાં સારામાં સારી અતુલભાઈ ચલાવતા હતા, આમ છતાં બહુમતી પણ એમની જોડે હતી, પણ સહકારીની પ્રવૃત્તિ જ ન કરી હોય એવી સુરતમાં જોવો, બાકી જોવો જે રીતે ચાલ્યું છે, આનાથી સહકારી કરતાઓ દુઃખી છે. અને આ સહકારી પ્રવૃત્તિને મજબૂત કરવા માટેનો એક પ્રસંગ છે. સાહેબ, બીજેપી સમર્થક જ હતી. ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે, અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી. અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350 વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મિણાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી, એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે, એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કર્યો.